તોપતે વાવાઝોડાના પગલે સાબરકાંઠા ડિવિઝનની 515 બસ બંધ થતા મુસાફરોને વહારે આવ્યો વીર પ્રતાપ ફાઉન્ડેશન. ગુજરાત રાજ્યમાં કોરોના કહેર શાંત પડ્યો નથી ત્યારે તાઉતે વાવાઝોડાના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું. રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે સાવચેતીના ભાગરૂપે ગુજરાત એસટી વિભાગ દ્વારા તાત્કાલિક ગઈકાલે રાજ્યના તમામ રૂટ બંધ કરવાની ફરજ પડી હતી, જેમાં સાબરકાંઠા ડિવિઝનની કુલ 515 જેટલી બસોના પૈડા થંભી ગયા હતા, જેના પગલે મુસાફરો અને ડ્રાઈવર કંડક્ટરો લોકડાઉનની પરિસ્થિતિમાં જમવાની ભારે મુશ્કેલી નિર્માણ થઈ હતી. તે સમયે સાબરકાંઠા એસટી વિભાગના અધિકારીએ વીર પ્રતાપ ફાઉન્ડેશનની પોસ્ટ સોશિયલ મીડિયામાં જોયા બાદ વીર પ્રતાપ ફાઉન્ડેશનમાં મિતુલભાઈ વ્યાસનો સંપર્ક કર્યો હતો. સ્થાપક ભુગવેન્દ્રસિંહ કુંપાવતે તાત્કાલિક ધોરણે 270 જેટલા મુસાફરો તેમજ 70 જેટલા ડ્રાઈવર કંડક્ટરને વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા જમવાની સગવડ પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં આ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જમવા, ટિફિન, ઓક્સિજન સિલિન્ડર, જ્યુસ, મિનરલ પાણી, નાસ્તોની નિઃશુલ્ક સેવા આપી રહ્યું છે. અન્નદાન એ જ મહાદાન સૂત્રને આજે વીર પ્રતાપ ફાઉન્ડેશનના સ્થાપક ભુગવેન્દ્રસિંહ કુંપાવતે તેમજ તેમની ટીમે સૂત્રને સાકાર કરી બતાવ્યું હતું.